નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન આના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો આપ આ વિડીયો છે પૂરો જોશો, તેમજ વિડીયોને લાઇક જરૂર કરજો. ચાલો જોઈએ પ્રકરણ 11 સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન 1. નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય. એ આપણને બોક્સ આપેલા છે, એમાં પહેલું છે પદાર્થો, ત્યારબાદ છે, ત્યારબાદ અપારદર્શક, ત્યારબાદ પડછાયો, ત્યારબાદ બનાવે. તો મિત્રો, આપણે આ બોક્સ છે એના શબ્દો છે યોગ્ય ક્રમમાં ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય છે બનાવવાનું છે. એમાં પહેલું બોક્સ છે આવશે અપારદર્શક, ત્યારબાદ બીજું બોક્સ આવશે પદાર્થો, ત્યારબાદ ત્રીજો આવશે પડછાયો, ત્યારબાદ બનાવે અને છેલ્લે છે. એના પરથી વાક્ય બનશે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે. પ્રશ્ન 2. નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક કે પારભાસક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરો. અહીં આપણને કેટલાક પદાર્થો આપેલા છે, જો એના નામ હવા, પાણી, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, લોખંડનો લાલ ચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટોર્ચ, સેલોફેન પેપર, કારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગ્યો, ચંદ્ર. તો મિત્રો, અહીંયા આ પ્રશ્નમાં આપણે બે પ્રકારનું વર્ગીકરણ છે એ કરવાનું છે. પહેલું છે અપારદર્શક, પારદર્શક અને પારભાસક. આ ત્રણેય પદાર્થો છે એને અલગ કરવાના છે આમાં. અને બીજું વર્ગીકૃત છે પ્રકાશિત કે અપ્રકાશિત, એમાં વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો જોઈએ જવાબ. વર્ગીકૃત 1. અપારદર્શક, પારદર્શક કે પારભાસક. તો મિત્રો, અહીં પહેલું કોલમ છે અપારદર્શક પદાર્થોનું છે, બીજું કોલમ છે પારદર્શક પદાર્થોનું છે, ત્રીજું કોલમ છે પારભાસક પદાર્થોનું છે. જોઈએ પહેલું કોલમ અપારદર્શક, જેમાંથી પ્રકાશ પસાર ન થાય અથવા તો જેની આરપાર ન જોઈ શકાય એવા પદાર્થોને આપણે અહીંયા લખવાના છે. તો જોઈએ ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, સીડી, લોખંડનો લાલ ચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટોર્ચ, કારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગ્યો, ચંદ્ર. ત્યારબાદ પારદર્શક, એટલે કે જેમાંથી પ્રકાશ પસાર થાય અથવા તો જેની આરપાર જોઈ શકાય એવા પદાર્થો. તેમાં આવશે હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર. ત્યારબાદ છે પારભાસક, એટલે કે જેમાંથી ધૂંધળું દેખાય કે ઝાંખું દેખાય એવા પદાર્થો. તેમાં આવશે પ્લાસ્ટિકનું પડ, ધુમાડો અને ધુમ્મસ. ત્યારબાદ પ્રશ્ન 2 ની અંદર જ વર્ગીકૃત 2, પ્રકાશિત કે અપ્રકાશિત. અહીંયા પહેલું કોલમ છે પ્રકાશિત પદાર્થોનું છે અને બીજું કોલમ છે અપ્રકાશિત પદાર્થોનું છે. તો જોઈએ પહેલા પ્રકાશિત પદાર્થો. લોખંડનો લાલ ચોલ ટુકડો, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, ગેસ બર્નરની જ્યોત, પ્રકાશિત ટોર્ચ, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગ્યો. ત્યારબાદ અપ્રકાશિત, એટલે કે પ્રકાશિત ન હોય એવા પદાર્થો. જોઈએ એમાં હવા, પાણી, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, છત્રી, દિવાલ, કાર્બન પેપર, કાર્ડબોર્ડ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું, ચંદ્ર. પ્રશ્ન 3. શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે? જવાબ. નળાકાર આકાર ધરાવતી
વસ્તુના બે પ્રકારે પડછાયા મેળવી શકાય છે. એક, વર્તુળાકાર ભાગ પર પ્રકાશ પાડતા તેનો વર્તુળાકાર પડછાયો રચાય છે. બે, જ્યારે બાજુની સપાટી પર પ્રકાશ પાડતા તેનો લંબચોરસ આકારનો પડછાયો રચાય છે. પ્રશ્ન ચાર, સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પરાવર્તન દેખાશે? જવાબ, ના, અરીસામાં પરાવર્તન એટલે કે પ્રતિબિંબ દેખાશે નહીં. કારણ કે સંપૂર્ણ અંધારાવાળો રૂમ હોય, શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થતું નથી, તેથી અરીસામાં પરાવર્તન એટલે કે પ્રતિબિંબ દેખાશે નહીં. ઓકે મિત્રો, જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી મારા વિડીયો છે આપને મળતા રહે. આભાર, ફરી મળીશું.